नमस्कार विद्यार्थी मित्रों, वात्सल्य कन्या शाळा में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 8 विषय संस्कृत में पाठ नंबर 8 मनुष्यः सिंहयोः मैत्री नो अभ्यास करीशुं। માણસ અને સિંહની મિત્રતા। આ પાઠમાં માણસ અને સિંહની મિત્રતા વિશે વર્ણન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં સૌરાષ્ટ્રમાં બનેલી એક સત્ય ઘટના અહીં રજૂ થઈ છે, તો આપણે એનો અભ્યાસ કરીએ એના પહેલાં એના શબ્દાર્થ જોઈ લઈએ। હવે આપણે પાઠનો અભ્યાસ કરીએ। સૌરાષ્ટ્ર પ્રદેશે સતાધાર ગ્રામસ્ય સમીપે મોટી મૂણપુરી નામક ગ્રામ વર્તતે। કતિચિત વર્ષ પૂર્વે તસ્મિન ગ્રામે માત્રાવાલ નામક એક કૃષિવલ આસીત। નદ્યા તટે કૃષિવાટિકા આસીત। માત્રાવાલઃ પ્રતિદિનં વાટિકાયાં વૃક્ષતલે સ્થિત્વા નદ્યાઃ જલમ અપ્સયત। સતાધાર ગ્રામ છે એટલે કે સતાધાર ગામની પાસે માત્રાવાલઃ નામક, અહીં માત્રાવાળા એવા નામનો, કૃષિવલઃ એટલે કે ખેડૂત, અહીં ખેડૂતની વાત કરવામાં આવી છે। સ્થિત્વા એટલે કે રહીને અથવા બેસીને। અપ્સયત એટલે કે જોતો હતો। આ ફકરાનું આપણે ગુજરાતી અનુવાદ જોઈએ। સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની પાસે મોટી મૂણપુરી નામનું એક ગામ છે। કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો, એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશ છે ત્યાં સત્તાધાર ગામની પાસે મોટી મૂણપુરી નામનું એક ગામ છે અને ત્યાં એક ખેડૂત હતો। નદીના કાંઠે માત્રાવાળાની વાડી હતી, એટલે કે એ ખેડૂતની વાડી ત્યાં નદીના કાંઠે હતી। માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસી અને નદીનું પાણી જોયા કરતો હતો, એટલે કે ત્યાં એક ઝાડ, ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો એક ઝાડ છે, અહીં એક નદી વહી રહી છે અને એક ખેડૂત બેસે છે, તો એ ઝાડની નીચે બેસી અને એ નદીનું પાણી દરરોજ જોયા કરતો હતો। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે બીજા ફકરાનો અભ્યાસ કરીએ। એકદા સહ અપ્સયત સિંહ સ્વભાર્યયા સહ નદ્યાઃ જલપાનાર્થમ આગચ્છત। નદ્યાઃ જલે સ્થિતઃ મકરઃ સિંહ ભાર્યયાઃ વધમ અકરોત। સિંહઃ તસ્યાઃ રક્ષણાય પ્રયત્નમ અકરોત કિંતુ નિષ્ફલ અભવત। દુઃખિતઃ સિંહઃ નદ્યાઃ તટે અતિષ્ઠિતઃ ચતુર્ણામ દિનાનામ અનંતરમ યદા મકરઃ નદ્યાઃ તટ સમીપમ આગચ્છત તદા સિંહ શીઘ્રતયા આક્રમણમ અકરોત। તયોઃ મધ્યઃ ઘોર યુદ્ધમ અભવત। સિંહ મકરસ્ય વધમ અકરોત કિંતુ સહ સ્વયંમપી ક્ષતિગ્રસ્ત ભૂત્વા તત્રેવ અપતત। વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકમાં સિંહ પોતાની પત્ની સાથે, સ્વભાર્યા એટલે કે સિંહ પોતાની પત્ની સાથે નદીમાં પાણી પીવા માટે આવે છે। નદીના પાણીમાં જે મગર હોય છે એ સિંહની પત્નીને મારી નાખે છે અને સિંહ એની પત્નીને બચાવવા માટે ઘણો બધો પ્રયત્ન કરે છે, પણ એ પોતાના પ્રયત્નમાં સફળ થતો નથી એટલે કે નિષ્ફળ થાય છે અને પછી દુઃખી થઈ અને એ નદીના કિનારા ઉપર બેસી જાય છે। ત્યારબાદ 4 દિવસ પછી મગર જ્યારે નદીના કિનારા પાસે આવ્યો ત્યારે છે ને સિંહે ઝડપથી હુમલો કર્યો અને એ બે વચ્ચે ભયાનક લડાઈ થઈ ગઈ અને સિંહ મગરને મારી નાખે છે। આ વાત કરવામાં આવી છે, તો હવે આપણે આનો ગુજરાતી અનુવાદ જોઈએ। એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની એટલે કે સિંહણ સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો હોય છે, એટલે કે સિંહ પોતાની પત્ની સિંહણ સાથે નદીનું પાણી પીવા માટે આવે છે। નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી। સિંહ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ તેમાં સફળ થયો નહીં।
दुखी થયેલો સિંહ નદીના કિનારા પર બેસી રહ્યો। ચાર દિવસ પછી જ્યારે મગર નદીના કિનારા પાસે આવ્યો ત્યારે સિંહ ઝડપથી હુમલો કર્યો। તે બંને વચ્ચે ભયાનક લડાઈ થઈ। સિંહે મગરને મારી નાખ્યો પરંતુ તે પોતે પણ ઘાયલ થઈ અને ત્યાં જ પડી ગયો। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા ફકરાનું સમજૂતી જોઈએ। मात्रा वालह दुरतह एतत् अपशयतः सह क्षतिग्रस्त सिंहस्य सहायतार्थं तत्र आगच्छतः। औषधानि आनीय सह सिंहस्य शुश्रूषाम् अकरोतः। कतिचित्तः दिनान्तरं सिंहः स्वस्थः अभवतः तथा च तस्य मित्रम् अभवतः। तदनन्तरं सः एव सिंह प्रतिदिनं मात्रावालस्य गृहे तस्य समीपं नैवत्सते। सः मात्रावालेन सह सर्वत्र भ्रमणम् अकरोतः, तस्य गृहं क्षेत्रं च अरक्षत। मनुष्यसिंहयो एषः अद्वितीयः मैत्री कतिचित् वर्षे पर्यन्तं प्राचलतः। मात्रावालस्य निधनकाले दुखितः सिंह शमशानयात्रायाम् अपि अगच्छत। शमशानतः एव सः वनम् अगच्छत। तदनन्तरं कोऽपि जनः त्वं सिंहं न अपशयत। अधापि जनाः एतस्य सत्यप्रसङ्गस्य विस्मरणं कर्तुं न शक्नुवन्ति। विद्यार्थी मित्रों, हवे आपणे आनो गुजराती अनुवाद जोईए के मात्रावाळा दूरथी आ जोतो हतो, एटले के सिंह अने मगर वच्चे जे लड़ाई थई रही हती ते मात्रावाळा अहीं जोई रह्यो हतो। ते घायल सिंहनी मदद माटे त्यां आव्यो, एटले के सिंह युद्ध बाद घायल थई गयो हतो तो तेनी मदद माटे ई मात्रावाळा सिंहनी नजीक जाय छे। ओसडिया लावी अने तेणे सिंहनी सारवार करी। ओसडिया एटले के औषध, आयुर्वेदिक दवा। अहीं વાત કરવામાં આવી છે કે ઔષધિયા લાવી અને તેણે સિંહની સારવાર કરી। કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો। એટલે કે હવે સિંહ અને જે માત્રાવાળા નામનો ખેડૂત હોય છે એમના વચ્ચે મૈત્રી થઈ ગઈ। ત્યારબાદ તે જ સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો। તે માત્રાવાળા સાથે બધે જ ફરતો હતો અને તેના ઘર અને ખેતરનું રખોપું કરતો હતો। માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી। માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ શમશાન યાત્રામાં પણ ગયો હતો। શમશાનથી જ તે જંગલમાં જતો રહ્યો। ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં। એટલે કે અહીં જે માત્રાવાળા નામનો ખેડૂત હતો અને સિંહની મૈત્રી કેવી અગાઢ છે એની વાત કરવામાં આવી છે। આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મનુષ્ય સિંહ મૈત્રી એટલે કે માણસ અને સિંહની મૈત્રી વિશે સમજૂતી જોઈ।